આગામી દિવસોમાં આદ્ય શક્તિ માં અંબાના નવલા નોરતા આવી રહ્યા છે. નવરાત્રીમાં થનગનાટ કરવા શો કોઈ આતુર છે ત્યારે કંઈક અનેરું કરવા માટે ખંભાળિયામાં નવલા નોરતાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં જુદા જુદા દાંડિયા ક્લાસીસમાં અવનવા સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે, તેમજ વેલકમ નવરાત્રીના આયોજનનું ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંતિ દાંડિયા ક્લાસીસમાં નવરાત્રીનું ખૂબ સરસ આયોજન થયેલું છે. અમે બે મહિનાથી નવરાત્રીની ઉત્સાહભેર તૈયારી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં નવરાત્રી આવવાની છે અને અમારા ક્લાસમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે પણ હું સારું રમી ચાંદનીદીનું અને પાંતિ દાંડિયા ક્લાસીસનું નામ રોશન કરી શકું એ મારી આશા છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંતિ દાંડિયા ક્લાસીસનું ખૂબ જ સરસ આયોજન થયું છે અને તેમાં આ વખતે 250ની સંખ્યા થઈ છે. ગયા વર્ષે પણ આ જ રીતેનું આયોજન થયું હતું અને તેમાં 300ની સંખ્યા થઈ હતી. દર વર્ષની જેમ અહીંયા ખૂબ જ સરસ રીતે શીખવાડવામાં આવે છે અને ખૂબ જ ઓછી ફીમાં શીખવાડવામાં આવે છે, કે જેમ કે ગામની ગરીબ છોકરીઓ છે કે જે અફોર્ડેબલ ન કરી શકતી હોય ફી, ખૂબ વધુ ફી, એના માટે ખૂબ સારું છે અને અહીંયા ઝીરોના બરાબર ફી કહી શકે એવી રીતના ફીમાં અમને અહીંયા શીખવાડવામાં આવે છે. બહુ જ ખુશી થઈ છે એ જણાવતા કે ગયા વર્ષે 300 દીકરીઓ મારા ક્લાસમાં હતી, આ વર્ષે પણ 200 દીકરીઓ મારા ક્લાસમાં રમે છે. બહુ ખૂબ પ્રાઉડ ફીલ કરું છું હું. દર વર્ષે હું કંઈક નવું કરવા માગું છું અને દર વર્ષે હું નવું કરી પણ શકું છું. બસ આ જ રીતે મને બધાનો સાથ સહકાર મળતો રહે કે હું આવી જ રીતે નવું નવું કરતી આવું. જામખંભાળિયાની અંદર ઘણા બધા ક્લાસીસ છે પણ મિડલ ક્લાસ ફેમિલીથી ઘણી એવી દીકરીઓ છે જે ફી અફોર્ડ નથી કરી શકતી. વધારે ફી હોય તો એ લોકો કોઈ ક્લાસીસ જોઈન નથી કરી શકતી. તો બસ એક ગરીબ દીકરીઓ છે એ મારા એ લાવો લઈ શકે, એ રમતા શીખી શકે.